नमस्कार विद्यार्थी मित्रों, श्री कर्मयोग विद्या संकुल हबुकड़ आयोजित ऑनलाइन वर्गों में धोरण दसना तमाम भाइयों अने बहनों ने हृदयपूर्वक आव करू छू। मित्रों, सामाजिक विज्ञान विषयना एक एवा प्रकरण विषे आपणे वात करवा आजे जई रह्या छीए के जेनी साथे आपणे तथा आपणो परिवार वर्षोथी संकळायेलो छे। एक एवो एकम जे आपणे समझवामां बहु सरळता रहेशे, कारण के आपणे आ व्यवसाय साथे खूब घनिष्ठ नातो धरावीए छीए, साथे साथे अवारनवार एना विशे आपणे सांभळता पण होईए छीए। एटले के प्रकरण नंबर 10 भारत कृषि, कृषि एटले खेती विषय आपणे वातो करवानी छे के भारत में क्या क्या प्रकारनी खेती थाय छे, क्या क्या प्रकारनी पद्धतिए खेती करवामां आवे छे, एमा क्या क्या पाको लेवामां आवे छे, दरेक पाकनी विशेषता कई छे, दरेक पाक माटे क्यूँ तत्व महत्वनी भूमिका भजवे छे, एटले के तापमान, वरसाद, जमीन अने आम जोईए तो आपणे जमीनना प्रकारो विषे विगते वात करेली छे। एनी साथे आ प्रकरण डायरेक्ट सीधो संबंध धरावे छे, कारण के आपणे आठे आठ प्रकार नी जे जमीन भारतमां जोवा मळे छे ए जमीनमां कृषि करवामां आवे छे। कारण કે આપણે ખેતી ક્યાં કરશું, તો કે ખેતી આપણે જમીનમાં કરવાના છીએ અને આ જમીનના જે પ્રકારો છે, ક્યાં ક્યાં રાજ્યમાં આ પ્રકારની જમીન જોવા મળે છે એ તમામ વિશે મિત્રો આપણે ખૂબ સરસ મજાની માહિતી મેળવેલી છે। એટલે આપણા માટે એકંદરે આમ કહી શકાય કે આ પ્રકરણ વિશેની માહિતી ખૂબ સરળ અને ખૂબ જ રસપ્રદ રહેશે, કારણ કે આપણે તેની સાથે સંકળાયેલા છીએ મિત્રો। અને હા, ભારત કૃષિની આપણે જ્યારે એટલે કે ભારતની ખેતીની વાત આપણે કરતા હોઈએ, ભારતની ખેત પેદાશોની આપણે વાત કરતા હોઈએ, ત્યારે આપણે કહેવું પડે કે ભારતમાં કૃષિ એવું નથી કે 100-200 વર્ષ પહેલાં જ કે ભારત આઝાદ થયું અને કૃષિની શરૂઆત થઈ એવું છે નહીં। પણ મિત્રો, ભારત છે એ પ્રાચીન કાળથી એટલે ખૂબ જૂના સમયથી, અને આપણે હડપ્પા અને મોહેંજોદડોની સંસ્કૃતિ સાથે પણ કૃષિ સંલગ્ન હતી। આદિમાનવ પણ ધીમે ધીમે કરતા કૃષિ સાથે સંકળાઈને જ સ્થાયી જીવન જીવવા લાગ્યો હતો। આ વાતો આપણે આગળના વર્ષોમાં કરી ચૂક્યા છીએ, એટલે કે પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે। કે પ્રાચીન કાળથી 100-200 કે 300 વર્ષ પહેલા નહીં, પરંતુ પ્રાચીન કાળથી મિત્રો કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે, કે કૃષિ સાથે જ ભારતના મોટા ભાગના લોકો સંકળાયેલા છે અને કૃષિમાંથી જ આવક મેળવીને પોતાનું ગુજરાન ચલાવે છે। એટલે પ્રાચીન કાળથી ભારતના મોટા ભાગના લોકો કૃષિ સાથે સંકળાયેલા છે। આજે પણ માત્ર પ્રાચીન કાળ પછી આ વાત પૂર્ણ થતી નથી, આજે પણ ભારતની અર્થવ્યવસ્થામાં મુખ્ય આધાર કૃષિ છે। આજે પણ આટલા વર્ષો આટલી સદીઓ પછી પણ આપણે વાત કરીએ તો મિત્રો એટલું એવું કહી શકાય કે આજે પણ ભારતની જે અર્થવ્યવસ્થા છે, ભારતની અર્થવ્યવસ્થા એટલે જેના આધારે આપણે ઇકોનોમિક કહીએ છીએ તેને, કે જેના આધારે આપણે સમગ્ર દેશની આવક અને જાવકનું સર્વૈયું તૈયાર થાય છે, આ જે અર્થતંત્ર જે ખાસ કરીને ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલી બાબત છે, એમાં પણ તો કે ભારતની જે અર્થવ્યવસ્થા છે મુખ્ય આધાર શું છે,
तो के आजे पण भारतनी अर्थव्यवस्थामां मुख्य आधार कृषि एटले के खेती छे। आजे पण कृषि ने एटलुं ज महत्व आपवामां आवी रह्युं छे। आजे पण भारतनी जे अर्थव्यवस्था छे आ अर्थव्यवस्थामां कृषि ने मुख्य मानवामां आवे छे अने भारतनी अर्थव्यवस्था कृषि आधारित छे एम कहीए तो पण साले। श्रम शक्तिना लगभग 60% जेटला लोको आ अथवा खेती कार्यमां जोडायेला छे। श्रम कार्य एटले मजूर वर्ग अथवा जे मजूरी करे छे एमाना 60% लोको कृषि साथे संकळायेला छे। भारतना 60% लोको एम हूँ कहेतो नथी, समझजो हा, परंतु वात आपणे कहीए छे श्रम शक्ति के जे अमुक आधारे जे आपणुं विभाजन करवामां आवेलुं छे एमां श्रम शक्ति ने आधारे रोजी रोटी मेळवता जे माणसो छे एमाना 60% माणसो कृषि आधारित रोजी रोटी मेळवे छे। एटले के श्रम शक्तिना केटला टका? 60% लोको। मित्रों आमां आंकड़ा અને ઘણી બીજી અગત્યની માહિતી આવે છે એને આપણે સાથે સાથે છે એ કમ્પ્લીટ કરતા જઈએ જેથી કરીને કોઈ પ્રકારની મુશ્કેલી કે દ્વિધા આપણને આગળ જતા પડે નહીં કે શ્રમ શક્તિના 60% લોકો ખેતી અથવા કૃષિ જે કયો તે ચાલશે કે 60% લોકો ખેતી સાથે જોડાયેલા છે અથવા સંકળાયેલા છે। મિત્રો પ્રસ્તાવના ખૂબ મહત્વની છે એટલા માટે આપણે એના પર વધારે ભાર મૂકીએ છીએ। બે આમ જોઈએ તો આપણે 3 પોઈન્ટ જોઈએ, પરંતુ અહીંયા આપણે બે ખૂબ મહત્વના પોઈન્ટ વિશે વાત કરી કે ભારતની અર્થવ્યવસ્થામાં મુખ્ય આધાર કૃષિ એટલે કે ખેતી છે અને શ્રમ શક્તિના 60% લોકો જે શ્રમ દ્વારા પોતાની રોજી રોટી મેળવવાનો પ્રયત્ન કરે છે આવા 60% લોકો ખેતી સાથે જોડાયેલા છે। સાથે સાથે મિત્રો ભારતના લોકો હા આપણે આમ જોઈએ તો માનતા હોઈએ છીએ કે ખેતી શા માટે કરવામાં આવે છે તો કે ખોરાક મેળવવા માટે ખેતી કરવામાં આવે છે, પણ એવું નથી મિત્રો। માત્ર ખોરાક માટે ખેતી કરવામાં આવતી નથી અથવા માત્ર ખોરાક મેળવવાના આશયથી આપણે ખેતી કરતા નથી, પરંતુ ખોરાક ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ ખેતીમાંથી જ મળે છે। આપણે જેટલા ઉદ્યોગની વાત કરીએ કાપડ ઉદ્યોગથી લઈને ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જેનો કાચો માલ આપણી ખેતીમાંથી પ્રાપ્ત થાય છે। એટલે કૃષિ કરવાનો એકમાત્ર હેતુ ખોરાક મેળવવાનો છે નહીં, હા 100% તેમાં આપણે ખોરાક મેળવી શકીએ, પરંતુ એકમાત્ર તેનો હેતુ ખોરાક મેળવવાનો છે નહીં, પણ આપણને કૃષિમાંથી શું પ્રાપ્ત થાય છે તો કે ખોરાક ઉપરાંત આપણને ખોરાક તો મળે જ છે, પરંતુ ખોરાક ઉપરાંત ઉદ્યોગો માટે જે તૈયાર માલ પોતાના કારખાનામાં પોતાના જે કારખાના છે મોટી મોટી મિલો છે પોતાનું પ્રોડક્શન છે આમાં તો કે તૈયાર માલ બનાવવા માટે આપણને ખ્યાલ છે કાચા માલની જરૂર પડે। કાપડ બનાવવા માટે તો કે કપાસ એટલે કે રૂની જરૂર પડે। એવા ઘણા બધા ઉદ્યોગો છે મિત્રો કે જે ગોળ કે ખાંડ બનાવવા માટે આપણે તો કે શેરડીની જરૂર પડે છે, તેલ અથવા અન્ય પ્રોડક્ટ માટે આપણે મગફળી અથવા કપાસની જરૂર પડે છે। આ બધા કાચા માલ છે કે જેની માથે પ્રોસેસ કરીને જેની માથે ચોક્કસ પદ્ધતિ કરીને પાકો માલ મેળવવામાં આવે છે। આવા ઉપયોગી જે કાચો માલ છે તે માત્ર ને માત્ર ખેતીમાંથી મળે છે, એટલે કે ખોરાક ઉપરાંત ઉદ્યોગો માટે કાચો માલ
ખેતી માંથી જ મળે છે. આપણો ત્રીજો પોઈન્ટ થઈ ગયો. આપણે વાત કરીએ કે ખેતીની જરૂરિયાત કઈ કઈ છે તો આપણી સમક્ષ બતાવી છે. હવે મિત્રો અહીંયા બે આંકડાની આપણે વાત કરવાની છે. કઈ કે જુઓ, રાષ્ટ્રીય ઉત્પાદન. જુઓ, રાષ્ટ્રીય એટલે દેશ લેવલની વાત થઈ છે. ગમે ત્યારે રાષ્ટ્રીય શબ્દ આવે મિત્રો, અથવા રાષ્ટ્ર શબ્દ આવે એટલે આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે આપણે દેશ લેવલની વાત કરીએ છીએ, એટલે દેશના સ્તરે વિચાર કરી રહ્યા છીએ. હવે દરેક દેશ પોતાનું રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય ઉત્પાદન કરતું હોય છે. કોઈ ભી દેશ હોય, ઘણા ખરા દેશો એવા છે કે કૃષિમાંથી ખેતીમાંથી ઉત્પાદન કરે છે. ઘણા બધા દેશો એવા છે કે તે પોતાના કારખાનામાંથી આ પ્રકારનું ઉત્પાદન કરે છે અને આયાત નિકાસની પ્રક્રિયા કરે છે. એટલે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% હિસ્સો છે. બહુ મહત્વની બાબત છે મિત્રો આ કે રાષ્ટ્રીય ઉત્પાદન. જો અહીંયા આપણે ત્રણ પ્રકારના આંકડા આવશે, કુલ શ્રમશક્તિના કેટલા ટકા, રાષ્ટ્રીય ઉત્પાદન, અને ત્રીજી આપણે વાત કરીએ તો નિકાસ. આ ત્રણ બાબતના અલગ અલગ આંકડાનો આપણે અભ્યાસ કરવાનો છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો એટલે ફાળો કેટલા ટકા રહ્યો છે, 22% જેટલો છે, જે ઘણો મિત્રો ખૂબ વધારે ગણાય. કારણ કે આપણું જે સમગ્ર દેશના ઉત્પાદનની આપણે વાત કરતા હોઈએ ત્યારે કે સમગ્ર દેશમાં કયા કયા ક્ષેત્રમાંથી કેટલું ઉત્પાદન કરવામાં આવે છે, કયા કયા ક્ષેત્રો પોતાની રીતે દેશ લેવલે ઉત્પાદન કરે છે, આપણે તેની વાત કરતા હોઈએ ત્યારે મિત્રો એટલું ચોક્કસ કહી શકાય કે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો 22% જેટલો રહ્યો છે. નિકાસમાં પણ જો આયાત અને નિકાસ આ શબ્દ આપણે આગળ પણ 3-4 વાર વાત કરેલી છે. આયાત એટલે અન્ય દેશોમાંથી આપણા દેશમાં વસ્તુ લાવવી, અને નિકાસ એટલે આપણા દેશમાંથી અન્ય દેશમાં વસ્તુ મોકલાવવી. હવે જે દેશની યાદ રાખજો મિત્રો કે અર્થવ્યવસ્થા કોની મજબૂત હોય, તો કે જે દેશની આયાત ઓછી હોય પણ નિકાસ વધારે હોય એની અર્થવ્યવસ્થા ખૂબ મજબૂત હોય. કારણ કે એને પોતાના દેશમાં કશું જ લાવવું પડતું નથી, અથવા ઓછું લાવવું પડે છે. સાવ સ્વાવલંબી તો એક પણ દેશ ન હોઈ શકે, પરંતુ જે દેશ ઓછી આયાત કરતું હોય અને વધારે નિકાસ કરતો હોય એ દેશ સમૃદ્ધ દેશ બને છે. હવે આપણે વાત કરીએ કે નિકાસમાં ખેતી પાકો અને એની જે પેદાશ છે એનો હિસ્સો કેટલા ટકા રહ્યો છે. આપણે રાષ્ટ્રીય ઉત્પાદનની વાત કરી, શ્રમ શક્તિના કુલ લોકોની વાત કરીએ, અને છેલ્લી ટકાવારી જે આપણે અહીંયા લખવા જઈ રહ્યા છીએ એટલે પ્રસ્તાવનામાં જ આપણે ત્રણ અલગ અલગ ટકાવારી સાથે કૃષિને ભારત દેશનું જે મહત્વ છે તે આંકવાનો, એટલે મહત્વ સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે નિકાસની મિત્રો આપણે વાત કરીએ તો નિકાસમાં ખેતી પાકો એટલે ડાયરેક્ટ સીધા જે પાકો, ઘઉં છે, ચોખા છે, બાજરી છે, અથવા અન્ય તેલબિયા, શાકભાજી, ફળ, આ જે નિકાસ કરવામાં આવે છે એ અને તેની પેદાશો. હવે તેની પેદાશો કઈ રીતે, તો કે આ પાકોમાંથી જે વસ્તુ બને છે એને તેની પેદાશ કહેવાય. સાવ સાદી ભાષામાં આપણે ઘઉં દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે જે બિસ્કિટ ખાઈએ છીએ એ ઘઉંની પેદાશ કહેવાય, કારણ કે ઘઉંમાંથી બનાવવામાં આવેલી વસ્તુ છે. આવી ઘણી બધી વસ્તુ વિશે પણ આપણે આ એકમમાં વાત કરવાની છે. એટલે કે નિકાસમાં ખેતી પાકો અને તેની પેદાશો, કે જે પાકોમાંથી વસ્તુ બનાવવામાં આવે અથવા તૈયાર પાકમાંથી જે વસ્તુ બનાવવામાં આવે
જેમાં કાચા માલ તરીકે પાકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બિસ્કિટની વાત કરીએ આપણે તો તેમાં કાચા માલ તરીકે તો કે ઘઉંનો ઉપયોગ થતો હોય છે. પરંતુ એ પેદાશ કોની ગણાય છે? તો કે એ ઘઉંમાંથી બનેલી હોવાથી એને ઘઉંની પેદાશ તરીકે ઓળખવામાં આવે છે. આવી કેટલી પેદાશો વિશે પણ આપણે વાત કરવાની છે. એટલે કે નિકાસમાં ખેતી પાકો અને તેની પેદાશોનો હિસ્સો કેટલા ટકા? 18% જેટલો રહ્યો છે. હવે જો મિત્રો, અહીંયા આપણને દરેક બાબત સ્પષ્ટ કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે અને જેનાથી દર વર્ષે વિદેશી મૂડિયામણ પ્રાપ્ત થાય છે. કારણ કે આપણે વિદેશમાં જે વસ્તુ મોકલીએ છીએ કેટલા ટકા અંદાજિત? તો કે 18% મોકલીએ છીએ. રાષ્ટ્રીય ઉત્પાદનમાં એનો ફાળો તો કે 22% છે અને 60% શ્રમ શક્તિના લોકો ખેતી સાથે જોડાયેલા છે. હવે તો કે આપણા દેશની પેદાશો પાક અને તેની પેદાશો વિદેશમાં મોકલવામાં આવતા આપણને તો કે એમાંથી વિદેશી મૂડિયામણ પ્રાપ્ત થાય છે અને ભારતીય અર્થવ્યવસ્થામાં મુખ્યત્વે ખેતી પર આધારિત છે. ભારતીય સમગ્ર અર્થવ્યવસ્થા ખેતી પર આધારિત હોવાથી ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. ભારત કેવો દેશ મિત્રો રહ્યો છે? કૃષિ પ્રધાન, એટલે ખેતીને મહત્વ આપતો દેશ પ્રાચીન કાળથી જ રહ્યો છે અને આજે પણ ભારત કૃષિ પ્રધાન દેશ જ માનવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આપણે છે એ ખૂબ સરસ મજાની આપણી ખેતી સાથે સંકળાયેલી દેશની અલગ અલગ બાબતો વિશે સમજવાનો પ્રયત્ન કર્યો કે ભારતની જે અર્થવ્યવસ્થા છે એનો મુખ્ય આધાર કોને માનવામાં આવે છે. મિત્રો, દરેક લીટીમાં એક એક પ્રશ્ન રહેલો છે, એક એક સમજવાની બાબત રહેલી છે અને આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ જેનાથી આપણે સરળતાથી આ એકમને સમજી શકીએ. તો કે ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ એટલે કે ખેતી રહ્યો છે. કારણ શા માટે ખેતી રહ્યો છે? તો આપણે ત્રણ આજે સમગ્ર બાબત બતાવવી પડે. એમ પણ પૂછાય કે ભારત કૃષિ પ્રધાન દેશ છે શા માટે? તો આ બાબત આપણે એમાં લખવી પડે. અથવા ભારતની અર્થવ્યવસ્થા કૃષિ આધારિત છે આ વિધાન સમજાવો. તો પણ મિત્રો, અહીંયા આપણે જે લખવાનો પ્રયત્ન કર્યો છે આ દરેક બાબત આપણે અહીંયા લખવાની છે. એટલે કે જવાબ એક જ હોઈ શકે, પ્રશ્ન અલગ અલગ હોઈ શકે. એટલે જો આ કોઈ ભી પ્રશ્ન પૂછાય અથવા કોઈ ભી રીતે પૂછાય આપણે તેને આ રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને એના માટે સૌથી પહેલા જ મિત્રો લખી નાખવાનું કે ભારતની અર્થવ્યવસ્થા કૃષિ આધારિત છે અથવા અર્થવ્યવસ્થામાં મુખ્ય આધાર કૃષિ છે. શ્રમ શક્તિના 60% જેટલા લોકો કૃષિ સાથે જોડાયેલા છે. ત્યાર પછી આપણે ખૂબ મહત્વની બાબતની વાત કરવાની છે કે ખોરાક ઉપરાંત ઉદ્યોગો માટેના કાચા માલ માટે અથવા ખોરાક ઉપરાંત ઉદ્યોગો માટેનો કાચો માલ આપણને તો કે ખેતીમાંથી જ મળે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં મિત્રો ખાસ કે સમગ્ર દેશના ઉત્પાદનની વાત કરતા હોય ત્યારે આપણે લખવું પડે કે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો 22% જેટલો રહ્યો છે. અને ઉત્પાદન પછી નિકાસની વાત આવે છે. ઉત્પાદન સમગ્ર દેશને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે અને એમાંથી તમે કેટલી વસ્તુ બહાર મોકલો છો એ બાબત નિકાસમાં લેવામાં આવે કે આપણો 22% હિસ્સો ઉત્પાદનમાં છે તો આપણે 22% વિદેશોમાં મોકલી શકતા નથી. તો નિકાસમાં કૃષિનો કેટલો ફાળો રહ્યો છે? તો કે નિકાસમાં ખેતી પાકો અને તેની પેદાશો
નો હિસ્સો લગભગ 18% જેટલો રહ્યો છે અને આ માટે ભારત દેશને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે અથવા આ કારણોસર ભારત કૃષિ પ્રધાન દેશ રહ્યો છે। હવે મિત્રો આ બાબતની વાત કર્યા પછી આપણે બે પોઈન્ટ વિશે વિગતે વાત કરવાની છે। એક તો ભારતમાં કૃષિની અનુકૂળતા કે ભારતમાં કૃષિની અનુકૂળતા કઈ કઈ છે, શા માટે ભારત દેશમાં છે એ કૃષિનું ખૂબ મોટા પાયા પર ઉત્પાદન થાય છે। અને સાથે સાથે બીજી એક એ પણ બાબતની વાત કરવાની છે કે ક્યાં ક્યાં કારણો છે ભારતની કૃષિ હજી છે એ પૂરેપૂરી વિકાસ પામી શકી નથી, એટલે આપણે બે મુદ્દાની વાત કરવાની છે। કદાચ મિત્રો ટેક્સ્ટ બુકમાં અથવા નવનીતમાં ન હોય પણ આ બંને મુદ્દાને ખૂબ મહત્વના માનવામાં આવે છે। એટલે પહેલો જ પોઈન્ટ આપણો કઈ છે, ભારતમાં કૃષિની અનુકૂળતા કે ક્યાં ક્યાં કારણો એવા છે કે જેના કારણે ભારતમાં કૃષિની પૂરેપૂરી અનુકૂળતા છે, એના કારણે ભારતમાં કૃષિનો પૂરેપૂરો વિકાસ થઈ શકે તેમ છે અને થઈ રહ્યો છે। પરંતુ આ પોઈન્ટની વાત કરીને તરત જ આપણે એ બી વાત કરવાની છે કે ક્યાં ક્યાં કારણો છે કૃષિનો વિકાસ ભારતમાં થઈ શક્યો નથી, એટલે કે ભારતમાં કૃષિની અનુકૂળતા અને ત્યાર પછી ભારતમાં કૃષિની પ્રતિકૂળતા, આ બંને વિશે આપણે વાત કરવાની છે। જો સૌથી પહેલા ફળદ્રુપ મેદાનો, આપણને ખ્યાલ છે કે ઉત્તર ભારતમાં જે ગંગા યમુના અને બ્રહ્મપુત્ર નદીએ જે કાપ પાથરીને મેદાનો બનાવ્યા છે એ ખૂબ ફળદ્રુપ છે, સાથે સાથે દક્ષિણના ઉચ્ચ પ્રદેશો પણ ખૂબ ફળદ્રુપતા ધરાવે છે। એટલે પહેલો જ કૃષિની અનુકૂળતાની વાત કરતા હોઈએ મિત્રો એટલે ફળદ્રુપ મેદાનો, અને ફળદ્રુપ મેદાનો હોવાને કારણે ભારતમાં કૃષિનો વિકાસ પૂરેપૂરો થઈ શકે છે। ત્યાર પછી આબોહવા, મિત્રો ખૂબ આબોહવા ખૂબ મહત્વની બાબત છે। આબોહવા અને હવામાન આ બંનેની વાત આપણે આગળ પણ કરી ચૂક્યા છીએ, અને આબોહવા કૃષિ પર એટલે કે ખેતી પર ડાયરેક્ટ સીધી અસર કરે છે। અને ભારત દેશની આબોહવા કેવી છે, તો કે ભારત દેશની આબોહવા એવી છે કે તેમાં બારે માસ પાક લઈ શકાય છે, આ સૌથી મોટી આપણી ભારત દેશની ઉપલબ્ધિ કહી શકાય। દરેક દેશને આવી અનુકૂળ આબોહવા પ્રાપ્ત થઈ શકી નથી, એટલે બીજો પોઈન્ટ મિત્રો આપણો એવો બને કે બારે માસ પાક લઈ શકાય એવી આબોહવા। જો પહેલો પોઈન્ટ શું બનશે આપણો, તો કે ફળદ્રુપ મેદાન, બીજો પોઈન્ટ આબોહવા। જો મિત્રો આપણે હજી એક વખત કહું છું કે આ જે પેરેગ્રાફ ટેક્સ્ટ બુકમાં આપેલો છે એમાં બે મુદ્દાનો સમાવેશ થાય છે, એક ભારતમાં કૃષિની અનુકૂળતાઓ અને ભારતમાં કૃષિનો વિકાસ શા માટે હજુ પણ થઈ શક્યો નથી। આ બંને પોઈન્ટને આપણે અલગ પાડીને તેને સમજવાનો પ્રયત્ન કરવાનો છે, એટલે કે ફળદ્રુપ મેદાનો, બારે માસ પાક લઈ શકાય તેવી આબોહવા, સિંચાઈ એટલે આપણને ખ્યાલ છે સિંચાઈ એટલે પાક સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા। સિંચાઈ આપણે ખાસ કરીને કૂવા દ્વારા અથવા ટ્યુબવેલ એટલે કે બોર દ્વારા, નહેર દ્વારા, તળાવ દ્વારા આપણે સિંચાઈ કરી શકીએ છીએ। દક્ષિણ ભારતમાં છે સિંચાઈ તળાવ દ્વારા કરવામાં આવે છે, આપણા ગુજરાતમાં ખાસ કરીને નહેરો દ્વારા અને કૂવા દ્વારા પણ આપણે સિંચાઈ કરી શકીએ છીએ। સિંચાઈ પછી કુશળ અને મહેનતુ ખેડૂતો, આ ખૂબ મહત્વનું છે, કારણ કે ગુજરાત અને ભારત દેશના ખેડૂતો કુશળ અને મહેનતુ છે, કુશળતા પણ ધરાવે છે અને સાથે સાથે પૂરેપૂરી મહેનત દ્વારા પોતાની કૃષિ
માં સારામાં સારા પાક લેવા માટે પ્રયત્નો પણ કરે છે. અને એનાથી સૌથી મહત્વની બાબત કે મોટાભાગના વિસ્તારમાં બે કે તેથી વધારે પાકનું વાવેતર કરી શકાય છે. એટલે ભારતના મોટાભાગના વિસ્તારમાં શું કરી શકાય છે? આપણે ખ્યાલ જ છે કે આપણે પણ આપણી ખેતીમાં બે કે તેથી વધારે પાકો લઈએ છીએ. કપાસ, ડુંગળી છે, તલ છે, સિંગ છે, કે આપણે ઝાર કહીએ છીએ, જુવાર. આ આપણે પણ આજે આપણી ખેતીમાં બે કે તેથી વધુ પાક લઈએ છીએ. આ મિત્રો તમારી નજર સમક્ષ જે મુદ્દા બતાવે છે એ શું છે? તો કે ભારતમાં કૃષિની અનુકૂળતા. ખાસ યાદ રાખજો મિત્રો કે ક્યાં ક્યાં કારણોસર ભારતમાં કૃષિ સંપૂર્ણપણે વિકાસ પામી શકી છે. તો કે ભારતમાં આટલા કારણોસર કૃષિ સંપૂર્ણપણે વિકાસ પામી શકી છે. ક્યાં ક્યાં કારણો? તો કે ફળદ્રુપ મેદાનો. આપણે પહેલા જ વાત કરી કે ભારતમાં મોટામાં મોટા અને સારામાં સારા ફળદ્રુપ મેદાનો આવેલા છે. ફળદ્રુપ મેદાનો પછી જો કોઈ મહત્વની કારણ કે ખેતી માટે સૌથી પહેલા જમીનની જરૂર પડે, અને ભારતની મોટાભાગની જમીન કેવી છે? તો કે ફળદ્રુપ છે. એટલે ફળદ્રુપ મેદાનો. પછી બારે માસ પાક લઈ શકાય તેવી આબોહવા. ભારતની આબોહવા કેવી છે? તો કે ભારતની આબોહવા એવી છે કે તેમાં તમે બારે માસ અલગ અલગ પાક લઈ શકો છો. ત્યાર પછી ભારત દેશમાં સિંચાઈની પૂરેપૂરી સુવિધા આપણને ઉપલબ્ધ છે. ચાહે કુવા દ્વારા હોય, નહેર દ્વારા હોય, તળાવ દ્વારા હોય, કે બોરવેલ દ્વારા કે ટ્યુબવેલ દ્વારા હોય, આપણે સરળતાથી સમગ્ર દેશમાં સિંચાઈ કરી શકીએ છીએ. પછી જેને ખેતી કરવાની છે એ વ્યક્તિ પણ મહેનતુ હોવા જોઈએ ને. આપણે જેને કાર્ય સોંપીએ અને એ જ વ્યક્તિ મહેનત ન કરે તો સફળતા મળતી નથી. આટલા પ્રયત્નો કરીએ પણ તમે ઓનલાઈન વર્ગો દ્વારા જો શિક્ષણ પ્રાપ્ત ન કરો તો એનો કોઈ મતલબ રહેતો નથી. કારણ કે મહેનત જે તે વ્યક્તિએ કરવાની છે. હવે કૃષિમાં મહેનત કોને કરવાની છે? તો કે ખેડૂતોએ. અને ભારતના ખેડૂત કેવા છે? તો કે ભારતના ખેડૂત કુશળ અને મહેનતુ છે, અને મોટા ભાગના વિસ્તારમાં બે કે તેથી વધારે પાક લઈ શકાય એવી અનુકૂળતા હોવાને કારણે ભારતમાં કૃષિનો વિકાસ ખૂબ સારામાં સારો થયો છે. એટલે મિત્રો 1, 2, 3, 4, 5 જ પોઈન્ટ દ્વારા આપણે સાબિત કરવાનું છે કે ભારતમાં કૃષિની અનુકૂળતાઓ ઘણી બધી છે. મિત્રો લેક્ચર દ્વારા જે કંઈ વસ્તુ અહીંયા બોર્ડ પર જે કંઈ વિગત વ્યાખ્યાઓ છે, અમુક ટોપિકની સમજૂતી છે, જે શિક્ષકો અહીંયા આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે, આપણે તેને લેક્ચર બુકમાં નિત્ય લખતા રહીએ તો જ આપણને સફળતા મળશે. કારણ કે એના આધારે આપણે ટેક્સ્ટ બુક કરતાં પણ સરળતાથી આ બાબતને સમજવાનો પ્રયત્ન કરશું તો વધારે રસ જાગશે. અને એટલા માટે દરેક વિદ્યાર્થી જે તે વિષયની લેક્ચર બુકમાં દરેક લેક્ચરનું જે કાપા કાર્ય છે બોર્ડ પર લખવામાં આવે છે એને તમારી લેક્ચર બુકમાં લખતા રહેવું જોઈએ. એટલે કે આટલી અનુકૂળતા હોવાને કારણે ભારતમાં કૃષિનો વિકાસ થયો છે. અને મિત્રો હવે આપણે એ બાબતની વાત કરીએ કે ભારતમાં હજુ પણ કૃષિનો વિકાસ શા માટે સંપૂર્ણ રીતે થઈ શક્યો નથી. એટલે એવું કહી શકાય કે ભારતમાં કૃષિનો વિકાસ ન થવાના કારણો. કે ભારતમાં ક્યાં ક્યાં કારણોસર કૃષિનો વિકાસ થઈ શક્યો નથી આપણે એની પણ વાત કરવાની છે.
જો મિત્રો અહીંયા કે સૌથી પહેલા તો આપણે ખેડૂતની વાત કરી હતી કે ભારતનો ખેડૂત ખૂબ કુશળ અને મહેનતુ છે, એક સારી બાબત છે. પરંતુ બીજી બાબતની વાત કરીએ જે ભારતની કૃષિમાં સૌથી મોટી મુશ્કેલી ઊભી કરે છે, ભારતનો ખેડૂત ગરીબ અને નિરક્ષર છે. નિરક્ષર એટલે જેને વાંચતા લખતા આવડતું નથી, સાવ સાદી ભાષામાં કહીએ તો અભણ કહી શકાય. એટલે હવે આપણે ઓલી જે વાત કરી ફળદ્રુપ મેદાનો, હે, બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળતાઓ, પછી મહેનતુ અને કુશળ ખેડૂત, સિંચાઈ અને મોટાભાગના વિસ્તારમાં બે કે તેથી વધુ પાક લઈ શકાય એવી અનુકૂળતા, હવે આપણે ભારતની કૃષિની પ્રતિકૂળતા વિશે વાત કરવાની છે કે શા માટે ભારતમાં વિકાસ થઈ શક્યો નથી. તો પહેલો જ પોઈન્ટ બનશે મિત્રો કે ભારતનો ખેડૂતો કેવા છે, તો કે ભારતના ખેડૂતો ગરીબ અને અભણ છે, એમ લખશો તો ચાલશે. અને ભારતનો ખેડૂત ગરીબ અને અભણ હોવાથી કૃષિ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકતો નથી અને તેના કારણે આપણે કૃષિનો પૂરેપૂરો વિકાસ કરી શક્યા નથી. બીજી વાત કરવી હોય સિંચાઈની, આપણે વાત કરી હતી સિંચાઈની સગવડ છે, પણ સિંચાઈની પૂરેપૂરી સગવડતા ભારતમાં જોવા મળતી નથી. એટલે કે સિંચાઈની અપૂરતી સગવડ અને સૌથી મોટી વાત મિત્રો અનિયમિત વરસાદ. ભારતમાં વરસાદ નિયમિતપણે એક સરખો પડતો નથી. અત્યારની આપણે વાત કરીએ તો આ વર્ષે ખૂબ મેં પડ્યો, ખૂબ વરસાદ પડ્યો, પરંતુ દર વર્ષે આવો વરસાદ ભારતમાં પડતો નથી. એટલે ભારતનો વરસાદ કેવો છે, તો કે અનિયમિત અને અનિશ્ચિત છે. અનિયમિત તો છે જ તે, પણ અનિશ્ચિત પણ છે અને એના કારણે કૃષિનો વિકાસ પૂરેપૂરો થઈ શક્યો નથી. અનિયમિત વરસાદની સાથે સાથે મેં તમને વાત કરી દીધી અનિશ્ચિત વરસાદ. તો મિત્રો દરેક બાબત આપણા સાથે સંકળાયેલી છે. આપણે ખેડૂત જોઈ લેવાનું કે ભારતમાં શા માટે કૃષિનો વિકાસ થઈ શક્યો નથી, આની બાબતની વાત કરતા હોઈએ તો આપણે આપણા ઘરમાં અથવા બાજુમાં જોઈ લેવાનું. એટલે આપણને બધાય પોઈન્ટ બતાવશે કે ઓણ તો કૂવામાં પાણી નથી એટલે પાક લઈ શકાનો નહીં, અપૂરતી સગવડ, વરસાદ બહુ પડ્યો અને તેના કારણે સિંગ છે એ જમીનમાં જ ઉગી ગઈ અને મગફળીનો પાક છે એ નિષ્ફળ ગયો. અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. દવા લેવા જાવી છે, નવી નવી ટેકનોલોજીની માહિતી મારે પણ લેવી છે કેળું એમ કે, પરંતુ હું અભણ છું અને મારી પાસે પૈસા નથી કે હું નવી નવી જે સંશોધનો થયેલી વસ્તુ છે, સાધનો છે, ટેકનોલોજી છે, તેનો ઉપયોગ કરી શકતો નથી. એક ખેડૂતને આપણે જોઈ લેવાનો છે મિત્રો કે ભારતમાં કૃષિનો વિકાસ કેમ થયો નથી, આની વાત કરીએ તો એક દુબળો પાતળો ખેતરના શેઢે ઊભેલા ખેડૂતને જોઈ લઈએ એટલે આપણને મુદ્દો આવડી જશે. આમાં વધારે તમને કાંઈ જ કહેવાની જરૂર છે નહીં, કારણ કે આપણે બધાએ ખેડૂતના દીકરા છીએ અને ખેડૂત સાથે અને ખેતી સાથે સંકળાયેલા છીએ. પછી વસ્તી વૃદ્ધિ, એ પણ મિત્રો કારણ કે વસ્તી વૃદ્ધિ થવાથી કૃષિમાં જે પાકે તે આપણા ભરણ પોષણમાં જતું રહે છે. મોટું કુટુંબ અને નાના ખેતરો, એ પણ મુદ્દો આપણને આપેલો છે. કુટુંબનું મોટું કદ, કુટુંબનું મોટું કદ, સાથે સાથે મિત્રો અહીંયા લખવું પડે કુટુંબનું કદ મોટું અને ખેતરના કદ નાના, એના કારણે પણ આપણે કૃષિનો પૂરેપૂરો વિકાસ કરી શક્યા નથી. પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, નવા નવા પ્રયોગો આપણા ખેડૂતો આજે પણ સ્વીકારી શકતા નથી, આજે પણ બીએ છે, આજે પણ ડર છે. એટલે મિત્રો એવું કહી શકાય કે જે પ્રયોગશીલતા અથવા છે એ આ પ્રયોગ કરવાનું જે વલણ છે
એની પ્રત્યે ઉદાસીનતા એટલે ધ્યાન ન આપવું. ઉદાસીન વલણ જો આ મિત્રો ઘણા બધા કારણો છે, પણ મેં તમને પહેલા જ વાત કરી કે આપણે એક ખેડૂતને જોઈ લેવાનો છે. ત્યાર પછી રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ. આમ તો રાસાયણિક ખાતરો હવે નાખવાની આપણે જરૂર છે નહીં, પરંતુ અહીંયા આપણને એ બાબત આપેલી છે એટલે આપણે એનો અભ્યાસ કરવો પડે. રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, વૈજ્ઞાનિક પદ્ધતિનો ઓછો ઉપયોગ, આ બધા મિત્રો એવા કારણો છે કે જેના કારણે આપણે વૈજ્ઞાનિક યંત્રો પણ કહી શકાય કેવું હોય તો, અથવા આધુનિક યંત્રો, આધુનિક યંત્રો, આ તમામ કારણો એવા છે, હજી પણ અમુક કારણો છે કે શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવવું. આ બહુ મહત્વનું કારણ છે. એટલે હું તો ભણેલો છું, હું થોડો ખેતી કરું. ભાઈ, તારા બાપાએ ખેતી કરી છે, એના બાપાએ ખેતી કરી છે, તો તને શું વાંધો છે? અને ખેતી કરવી એ મિત્રો નાની બાબત નથી. અહીંયા બે જ હવે પોઈન્ટ બાકી રહેશે, ખૂબ મહત્વના છે, કે શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવવું, અને સૌથી છેલ્લે ખેતી કરવા માટે જે ઉતરતો દરજ્જો, આ વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન ઓછું છે. અને ખરેખર આ બધા કારણોસર આપણે કૃષિનો વિકાસ પૂરેપૂરો કરી શક્યા નથી. હા, એક વસ્તુ અહીંયા એ પણ લખવી પડે કે ખેતીનો ઉતરતો દરજ્જો, એટલે એ તો હા ખેતી કરે, એ તો ઈ ખેતી નહીં કરે તો તમે શું ખાશો? બરોબર ને? કે લે, એ તો ખેતી કરે, એમાં શું છે? પણ મિત્રો, આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. હું તો કોલેજ કરી, બહાર કર્યું, મેં બીએડ કર્યું, બીએસસી કર્યું, હવે હું થોડો ખેતી કરી શકું. પણ મિત્રો, તમે જ ખેતી કરો ને તો જ રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો, કૃષિ પદ્ધતિનો ઉપયોગ ખેતીમાં થશે, અને તો જ ભારત દેશની ખેતી છે એ સુધરશે. તો મિત્રો, આપણે પહેલા વાત કરી અનુકૂળતાના કારણો ઓછા છે, પરંતુ ભારતમાં ખેતીનો વિકાસ ન થવાના ઘણા બધા કારણો તમારી સમક્ષ અહીંયા રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે કે શા માટે ભારતમાં કૃષિનો વિકાસ થઈ શક્યો નથી. તો સૌથી પહેલા મિત્રો, તો કે ભારતના ખેડૂતો ગરીબ અને અભણ છે. બીજી વસ્તુ, સિંચાઈની જેટલી જોઈએ એટલી સગવડતા ભારતમાં જોવા મળતી નથી, એટલે કે સિંચાઈની અપૂરતી સગવડ. પછી આપણે વાત કરવાની છે વરસાદની, અનિયમિત વરસાદ અને અનિશ્ચિત વરસાદ, વસ્તી વૃદ્ધિ, ત્યાર પછી તો કે કુટુંબનું મોટું કદ, ખેતરના નાના કદ. કુટુંબનું કદ કેવું છે? મોટું છે, એટલે કે વસ્તી વૃદ્ધિ છે, પણ તેની સામે ખેતરના કદ તો કે નાના નાના થતા જાય છે. એટલે કે કુટુંબનું મોટું કદ અને ખેતરનું નાનું કદ, પ્રયોગશીલતા તરફ ઉદાસીનતા, કે હજુ પણ ભારતના ખેડૂતો નવા નવા પ્રયોગ કરવા પ્રત્યે ઉદાસીન, ખૂબ ધ્યાન આપતા નથી. અને ત્યાર પછી તો મિત્રો બહુ સહેલું છે, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણો, આધુનિક યંત્રો અને કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ. આ ચારે ચાર વસ્તુ સરખી છે, રાસાયણિક ખાતર, આધુનિક બિયારણ અથવા સુધારેલું બિયારણ, આધુનિક યંત્રો અને કૃષિ પદ્ધતિનો અથવા નવી કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવવું, અને ખેતીનો કહેવાતો નીચો દરજ્જો, અને એના કારણે ભારતમાં વિશ્વની દ્રષ્ટિએ ઓછું ઉત્પાદન થાય છે. ખરેખર તો ખેતી એ મહત્વનો વ્યવસાય છે. આ લોકો જે એવું સમજે છે ને કે હું ભણેલો છું, હું ખેતી નહીં કરું. મિત્રો, ખેતી ખરેખર એક વ્યવસાય, એક ધંધો છે. કારણ કે આપણે પહેલાં જ વાત કરી કે કાચા માલ દ્વારા જ ઉદ્યોગો ચાલે છે,
અને મોટા ભાગનો કાચો માલ ખેતીમાંથી મળે છે. રાષ્ટ્રીય આવક છે, રાષ્ટ્રીય ઉત્પાદન એમાં તો 22% ઈચ્છો છે, નિકાસમાં તો કે 18% ઈચ્છો છે, અને શ્રમિકો જે કુલ શ્રમિક છે એના 60% શ્રમિકો ખેતી સાથે જોડાયેલા છે. શ્રમિકોની વાત કરીએ, રાષ્ટ્રીય ઉત્પાદનની વાત કરીએ, નિકાસની વાત કરીએ, તો મિત્રો એટલું ચોક્કસ કહી શકાય કે કૃષિ ખરેખર એક વ્યવસાય છે. આપણે તેને સ્વીકારવો જોઈએ અને તમામ કારણો એવા છે કે આપણે તેને દૂર કરી શકીએ છીએ. અને આગળ જે આપણે ભારતમાં કૃષિની અનુકૂળતા જોઈએ એના આધારે જો ખેતી કરવામાં આવે તો ભારત એક ઉત્તમમાં ઉત્તમ ખેતી કરતો દેશ બની શકે છે. મિત્રો અહીંયા જે બતાય છે તે તો કે ભારતમાં ખેતીનો વિકાસ ન થવાના કારણો છે. અને હવે પછીના લેક્ચરમાં આપણે કૃષિના જે 6 પ્રકારો છે એના વિશે વાત કરવાની છે. મિત્રો પ્રસ્તાવના અને ખેતીનું મહત્ત્વ અથવા ભારતમાં કૃષિનો વિકાસ થવાના કારણો અને કૃષિનો વિકાસ ન થવાના કારણો વિશે આપણે વિગતે વાત કરી. આશા રાખીએ કે તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને આ બાબત સરળતાથી સમજાઈ ગઈ છે. મિત્રો ઓનલાઈન વર્ગોનો પૂરેપૂરો ઉપયોગ કરીને આપ સર્વ મિત્રો ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરો એવી અભિલાષા સાથે મા સરસ્વતીને વંદન કરીને આજના લેક્ચરને અહીં પૂર્ણ કરું છું. અસ્તુ.